જૂનાગઢ તાલુકાના ગલિયાવાડ ગામ ખાતે શુક્રવારે મોડી રાત્રે જૂથ અથડામણમાં 10 લોકોને ઈજા પહોંચી હતી. મળી રહેલી માહિતી પ્રમાણે દુકાનનો કબજો મેળવવા માટે એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ જૂનાગઢ તાલુકાના ગલિયાવાડા ગામમાં એક જ કોમના બે જૂથો સામસામે આવી ગયા હતા. જૂથ વચ્ચે ધોકા પાઇપ જેવી વસ્તુઓ સાથે મારામારી કરવામાં આવી હતી. મારામારી દરમિયાન 10 લોકોને ઈજા પહોંચી હતી, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકોને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એ લોકોની ટૂંક સમયથી નાની મોટી લડાઈઓ ચાલુ હતી, એ અનુસંધાને અમે લોકો જૂનાગઢના આગેવાનો, હું અમીનભાઈ ભાણા, અન્ય શીડાભાઈ બધા બપોરના 1:30 વાગે ગયા એક પાર્ટીના ઘરે બેઠા અને ત્યાં એમને સમજાવ્યા કે ભાઈ સમાધાન કરી નાખો. તો એમની એક શરત હતી કે આ દુકાન અમને સોંપી દે, તમે સમાધાન કર્યું. છતાં અમે એમને સમજાવ્યા અને બધું કીધું, તો જાતું કરવાનું કીધું. એ પછી અમે આ જે બીજી પાર્ટી છે એને ત્યાં ગયા, એને પણ બધી રીતે સમજાવ્યા છે. દુકાન ખાલી કરવા પણ તૈયાર હતા. એ અનુસંધાને જૂનાગઢના અમુક આગેવાનો જે હતા અમારા મિત્રો, એ સાંજના પાછા મગરીબના પછી ત્યાં ગયા અને હું એક બીજા સમાધાનમાં અહીંયા જૂનાગઢમાં તો ન જઈ શકું એટલે ત્યાં બંને પાર્ટી ભેડી થઈ ગઈ અને ઉશ્કેરાઈ ગઈને જે કંઈ અત્યારે આવ્યા એનાથી આ હુમલા કર્યા છે. એ હુમલાના અંદર બંને પાર્ટીના દર્દીઓ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં છે. ઓછામાં ઓછા 12-14 લોકોને લાગ્યું છે. એકને રાજકોટ ઉપર કર્યો છે, એકને અહીંયા અઘેરા સાહેબને રિફર કર્યા છે અને સારવાર અત્યારે ચાલુ છે.